નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગની અંદર આપણે મહત્ત્વના કવિ એવા પન્નાલાલ પટેલ વિશે ભાગ બેની અંદર આપણે વધુ માહિતી મેળવીએ તો માનવીની ભવે નવલકથાને અનુરૂપ આલેખાયેલી ભાંગ્યાના ભેરુ નવલકથામાં દુષ્કાળમાંથી ઊભું થતું ગ્રામજીવન અને કાળુ અને રાજુની પ્રણય કથા આલેખાયેલી છે. તો મિત્રો, માનવીની જે ભવાઈ છે એ ભાનવીની ભવાઈ નવલકથામાં મુખ્ય પાત્રો કયા કયા છે તો આપણે કહી શકીએ કે માનવીની ભવાઈના મુખ્ય પાત્રો કાળુ અને રાજુ છે. તેમની રો મટીરિયલ નવલકથામાં વિજાતીય આકર્ષણ અને શહેરી વાતાવરણ આલેખન થયેલી છે. તો મિત્રો, નવી પેટર્ન પ્રમાણે જો આપણે પ્રશ્ન જોઈએ તો નવી પેટર્ન પ્રમાણે પ્રશ્ન એ બને કે પન્નાલાલ પટેલની કઈ નવલકથામાં વિજાતીય આકર્ષણ અને શહેરી વાતાવરણનું આલેખન કરવામાં આવેલું છે. તો આપણે જવાબ ટીક કરી શકીએ કે રો મટીરિયલ નામની નવલકથામાં. તેમની ફકીરો નવલકથા કંકણ નામે નાટ્ય રૂપાંતર થયેલું છે. તો પન્નાલાલની ફકીરો નવલકથા કયા નામે રૂપાંતર થયેલી છે તો આપણે કહી શકાય કે કંકણ નાટક સ્વરૂપે એટલે કે નાટ્ય સ્વરૂપે રૂપાંતર થયેલી છે. તેઓની કૃતિ કંકુ આધારિત ગુજરાતી ફિલ્મ બની હતી. તો પન્નાલાલ પટેલની કઈ કૃતિ આધારિત ગુજરાતી ફિલ્મ બની છે તો કંકુ કૃતિ આધારિત ગુજરાતી ફિલ્મ બનેલી છે. આંધી અષાઢની નવલકથામાં એક ખાનદાન કુટુંબની સ્ત્રી પોતાનો દેહ પરપુરુષને સોંપે છે તેના વિશેની વાત છે. તો કઈ નવલકથામાં ખાનદાન કુટુંબની સ્ત્રી પોતાનો દેહ પરપુરુષને સોંપે છે એમની વાત કે ચર્ચા કરવામાં આવેલી છે તો આપણે કહી શકાય કે આંધી અષાઢ નામની નવલકથામાં એમની ચર્ચા કરવામાં આવેલી છે. મિત્રો, બે બહેનોના એક પુરુષ પ્રત્યે જાગતા પ્રણય સંવેદનની નવલકથા એટલે અમે બે બહેનો, જેમના બે ભાગ છે એક અને બે. તો બે બહેનો ઉપરથી આપણે યાદ રાખી શકીએ કે ભાઈ બે બહેનોના એક પુરુષ પ્રત્યે જાગતો જે પ્રણય છે એમની નવલકથા છે. એમનું નામ જ રાખી દીધું છે કે અમે બે બહેનો. અને મિત્રો, એના બે ભાગ છે, એક અને બે ભાગ. તાગ નામની તેમની નવલકથામાં ચમત્કારી તત્વોવાળી આધ્યાત્મિક અનુભવની કથા જોવા મળે છે. તો ચમત્કારી તત્વોવાળી આધ્યાત્મિક અનુભવની કથા કઈ નવલકથામાં જોવા મળે છે તો આપણે કહી શકીએ પન્નાલાલ પટેલની તાગ નામની નવલકથામાં જોવા મળે છે. પન્નાલાલ પટેલે માનવીની ભવાઈ નવલકથાનું કથાવસ્તુ ભાંગ્યાના ભેરુ અને ઘમ્મર વલોણું જેમાં ભાગ એક અને બેમાં આગળ ધપાવ્યું હોય એવું જોવા મળે છે. આ વિધાન સુંદરમે પન્નાલાલ પટેલ માટે કહ્યું હતું કે ભીતભાડીને ઉગ્યો પીપળો, ભીતભાડીને ઉગ્યો પીપળો. તો મિત્રો, પ્રશ્ન આમાંથી સરસ મજાનો એવો બની શકે કે ભીતભાડીને ઉગ્યો પીપળો આ વિધાન કોને ઉદ્દેશીને છે? તો આ વિધાન પન્નાલાલ પટેલને ઉદ્દેશીને છે. અથવા તો પન્નાલાલ પટેલને ઉદ્દેશીને કોણે કહ્યું હતું કે ભીતભાડીને ઉગ્યો પીપળો? તો આપણે કહી શકાય કે કવિ સુંદરમે આવું કીધું હતું. મિત્રો, કવિ સુંદરમ જે એક સાહિત્યકાર છે તો એમના વિશેનો આપણે એક અલગથી વિડીયો બનાવીશું અને એમાં એમનો વધારે વિગતવાર અભ્યાસ મેળવીશું. આગળ 1985માં માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. તેની અંદર 1956 દુષ્કાળનું વર્ણન છે. મિત્રો, આ માનવીની ભવાઈ નામની નવલકથા છે એ અંગ્રેજી સહિત 10 ભાષામાં રૂપાંતર થયેલી છે. તો મિત્રો, સૌથી અગત્યનું છે કે માનવીની ભવાઈ માટે ક્યારે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તો 1985માં, અથવા તો પન્નાલાલ પટેલની કઈ નવલકથા માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે તો માનવીની ભવાઈ માટે, ક્યારે મળેલો છે તો 1985માં, એમાં શેનું વર્ણન છે તો 1956 કાળનું, અને મિત્રો આ નવલકથા કેટલી ભાષામાં રૂપાંતર થયેલી છે તો આ નવલકથા 10 ભાષામાં રૂપાંતર થયેલી છે. અથવા તો માનવીની ભવાઈના મુખ્ય પાત્રો કયા તો કાળુ, રાજુ અને માલુ ડોશી. મિત્રો, અત્યાર સુધી કેટલા ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો અત્યાર સુધી 4 ગુજરાતીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. એમાં પહેલો પુરસ્કાર 1967 ઉમાશંકર જોશીને મળેલો હતો, જે એમનું નિશ્ચિત કાવ્ય માટે મળેલો હતો. ખાસ ચિત્રો યાદ રાખજો અથવા તો નોંધી લેજો કે પહેલો પુરસ્કાર એટલે કે પહેલો જ્ઞાનપીઠ પુરસ્કાર 1967 ઉમાશંકર જોશીને મળેલો હતો અને જે નિશ્ચિત કાવ્ય માટે મળેલો હતો. બીજો પુરસ્કાર 1985 પન્નાલાલ પટેલને મળેલો હતો કે જે માનવીની ભવાઈ નામની નવલકથા આધારિત હતો.
ત્રીજો પુરસ્કાર 2001માં રાજેન્દ્ર શાહને મળેલો હતો, જે ધ્વનિ કાવ્ય નિમિત્તે મળેલો હતો. 2001માં રાજેન્દ્ર શાહને કયા કાવ્ય માટે? તો કે ધ્વનિ કાવ્ય માટે. અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને મળેલો હતો, જે એમની નવલકથા અમૃતા માટે મળેલો. અને જો મિત્રો કદાચ વિકલ્પમાં અમૃતા ન હોય તો સંપૂર્ણ સાહિત્ય હશે, તો તમે સંપૂર્ણ સાહિત્ય નવલકથા માટે પણ કહી શકો. જો આપણે જ્ઞાનપીઠ એવોર્ડ વિશે થોડીક વધારે વિગતવાર માહિતી લેવા જઈએ તો આ જ્ઞાનપીઠ છે ને એવોર્ડ, એ ભારતમાં સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે એવું કહી શકાય. અને ભારતના જે પ્રથમ 3 પુરસ્કારો છે એમાં એમનું સ્થાન છે. તો ભારતના જે પ્રથમ 3 છે એમાં પહેલા નંબરનું છે ભારત રત્ન, બીજા નંબરનું છે પદ્મ, એટલે પછી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, એ ત્રણેય આવી જાય, એ બીજા નંબરનો એવોર્ડ. અને ત્રીજા નંબરનો એવોર્ડ છે જ્ઞાનપીઠ એવોર્ડ. ફરીથી એકવાર મિત્રો, ભારતના 3 પુરસ્કારો એટલે કે 3 સર્વોચ્ચ એવોર્ડ છે એમાંનું પહેલું ભારત રત્ન, બીજું પદ્મ ઉપરથી યાદ રાખવાનું પદ્મ વિભૂષણ હોય કે પદ્મભૂષણ હોય કે પદ્મશ્રી હોય, ત્રીજું છે જ્ઞાનપીઠ એવોર્ડ. મિત્રો આ જે જ્ઞાનપીઠ એવોર્ડ છે ને એ સાહુ જૈન પરિવાર આપે છે, જે શાંતિ પ્રસાદ જૈનની યાદમાં આપવામાં આવે છે. અને મિત્રો આ એવોર્ડ 24 ભાષામાં મળે. કેટલી ભાષામાં? 24 ભાષામાં આપવામાં આવે છે, એવું કહેવું તો કહી શકાય. આ એવોર્ડની અંદર કુલ 11 લાખ રૂપિયા, સરસ્વતીની મૂર્તિ, શાલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. ફરતી એકવાર યાદ રાખજો મિત્રો, કેટલી ધનરાશિ આપવામાં આવે છે? તો 11 લાખ, સાથે સાથે સરસ્વતીની મૂર્તિ, શાલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત 1965માં થઈ હતી. જે પ્રથમ એવોર્ડ જી શંકર કુરૂપને આપવામાં આવ્યો હતો. 1965માં પ્રથમ એવોર્ડ કોને મળ્યો હતો? જી શંકર કુરૂપને, જે મલયાલમ ભાષામાં મળેલો હતો. કઈ ભાષા માટે? મલયાલમ ભાષા. અને એમની પ્રથમ કૃતિ હતી, એટલે કે એમની કૃતિ ઓડક કુઝલ નામની કૃતિ, જે મલયાલમ ભાષામાં હતી જી શંકરની, એમાં એને 1965માં પ્રથમ એવોર્ડ મળેલો હતો. આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા જો મિત્રો પૂછવામાં આવે, કારણ કે હવે તો બહુ ડીપમાં જ જતા જાય છે દિવસે, બરાબર, તો આ એવોર્ડ જો પ્રથમ મહિલા માટે પૂછવામાં આવે તો આશા પૂર્ણા દેવી હતી. અને એમની ભાષા હતી બંગાળી. અને એમની કૃતિ હતી પ્રથમ પ્રતિશ્રુતિ, જે એક નવલકથા છે, પ્રતિશ્રુતિ એમને મળેલો હતો. મિત્રો માનવીની ભવાઈ જે કૃતિ છે, જે 1985માં એવોર્ડ મળેલો, બરાબર, તો આ કૃતિમાં કઈ ઘટનાનું વર્ણન છે? તો આપણે યાદ રાખશું કે 1956 દુષ્કાળનું વર્ણન છે. આગળ વધીએ મિત્રો. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નવલકથાને ઉષ્ણસે ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય ગણાવ્યું છે. તો મિત્રો પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નવલકથાને ઉષ્ણસે કયા નામથી ઓળખાવ્યું છે? તો એમ કહેવું તો કહી શકાય કે ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય. મિત્રો ઉષ્ણસ એક મહત્ત્વના કવિ છે, જેના વિશે આપણે આગળના એક નવો વિડીયો લેક્ચર બનાવીને માહિતી મેળવીશું. પણ ટૂંકમાં હું તમને કહી દઉં તો ઉષ્ણસનું મૂળ નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. એમનું કાવ્ય છે પ્રસૂન, વસંત પંચમી, અસ્વસ્થ અને મનોમુદ્રા. આ સિવાય એમની જાણીતી નવલકથા વગડો અને પ્રવાસ વર્ણનમાં ખાસ પશ્ચિમ દેશનો પ્રવાસ, આ એમની જાણીતી પ્રવાસ છે. અને એની સૌથી મહત્ત્વની એમની પંક્તિ છે, વળાવી બા આવી નિજ સકલ સંતાન કમસહ. માનવીની ભવાઈ પર આધારિત 1994માં ફિલ્મ બની હતી, જેમાં રાજુનું પાત્ર સ્નેહલતા અને કાળુનું પાત્ર ઉપેન્દ્ર ત્રિવેદીએ ભજવેલું હતું. માનવીની ભવાઈ આધારિત ક્યારે ફિલ્મ બની હતી? 1994માં, જેમાં રાજુનું પાત્ર એટલે કે સ્ત્રી પાત્ર સ્નેહલતાએ અને કાળુનું પાત્ર ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનય કરેલો હતો. આગળ વધીએ મિત્રો. તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક બોલીમાં લખાયેલું છે. છ એપ્રિલ 1989ના રોજ અમદાવાદમાં બ્રેન હેમરેજથી તેમનું અવસાન થયું હતું. તો મિત્રો એમનું અવસાન ક્યારે થયું હતું? તો 6 એપ્રિલ 1989ના રોજ. કઈ જગ્યાએ? તો અમદાવાદમાં. અથવા તો કઈ બીમારીથી? તો બ્રેન હેમરેજથી.
આગળ વાત કરીએ 1950માં એમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળેલો હતો. તો મિત્રો ક્યારે એમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળેલો હતો તો આપણે યાદ રાખશું 1950માં. જોકે આ રણજીત રામ સુવર્ણ ચંદ્રક રણજીત રામ વાવાભાઈ મહેતાની યાદમાં આપવામાં આવે છે અને આ એવોર્ડ ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1928માં થઈ હતી, જે પ્રથમ ઝવેરચંદ મેઘાણીને મળેલો હતો, જે આપણે ઝવેરચંદ મેઘાણીના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરેલી છે. આગળ 1985માં જે આપણે વાત કરીએ એમ જ્ઞાનપીઠ પુરસ્કાર એમને મળેલો હતો. આ સિવાય એમની નવલકથા, તો એમની સૌથી જાણીતી નવલકથા અને સૌથી વધુ વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવેલી હતી, સર તમે એમની નવલકથા વળામણા, આ વળામણા નવલકથા વિશે થોડીક માહિતી વધુ વિગતવાર આપો તો વધુ સારું રહેશે. તો મિત્રો આજે આપણે અહીંયા નવલકથા એમની જે વળામણા છે એ વળામણા નવલકથા વિશે વિગતવાર ચર્ચા કરીએ તો આ એક જાનપદી જીવનની નવલકથા છે, જેમાં જમના સુથારણની અભૂત કલંકિત દીકરી જમકુના લગ્ન જીવનની વિચ્છિન્નતા આ કથાને ગતિ આપતું તત્વ છે. પણ પન્નાલાલે એ નિમિત્તે ખાસ તો મનોરમુખીના હૃદય પરિવર્તનની કથા કેન્દ્રમાં રાખેલી છે. કોના હૃદય પરિવર્તનની? મનોરમુખીના હૃદય પરિવર્તનની કથાને કેન્દ્રમાં રાખેલી છે. મિત્રો અસહાય જમકુ જે છે એ જમકુને મનોરમુખી સિફતથી પોતાના કબજામાં લઈ અને અમદાવાદમાં ક્યાંક વેચી નાખવા નીકળી જાય છે. પણ નીકળતી વેળાએ જમકુના નિર્દોષ નમણા ચહેરામાં તેમને પોતાની મૃત પુત્રી મૃત દીકરી નાથીની મુખરેખાઓ એકાએક પ્રત્યક્ષ થઈ ઉઠે છે એવો એને ભાસ થાય છે. એ સાથે સાથે અંતરમાં ઊંડે ઊંડે અપરાધ બોધની લાગણીથી તેઓ અસ્વસ્થ બની જાય છે. એટલે કે એમની અંદર એમની પોતાની મૃત પુત્રી નાથીની અણસાર આવે છે, એટલે કે એમની યાદ આવે છે. મિત્રો પ્રપંચમાં રાચતા મુખીનું અંતર જમકુની આ સરળ નિર્વ્યાજ એટલે કે નિર્વ્યાજની લાગણીથી ધીમે 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 પીગળતું જાય છે. અંતે તેમનામાં એક પિતૃત્વની લાગણી જન્મે છે અને જમકુના તેની જ જ્ઞાતિના મૂર્તિયા મોતી જોડે લગ્ન કરાવી અને એક બાપ તરીકેની એ ફરજ બજાવે છે. મિત્રો હજી મિત્રો એમની સાહિત્ય ક્ષેત્રનું જે એમનું જે ખેડાણ છે એ આપણે વધુ માહિતી ભાગ 3ની અંદર મેળવીશું. અને મિત્રો જો તમે હજી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો, જેથી કરીને વધુ વિદ્યાર્થી સુધી આપણે માહિતી આગળ પહોંચાડી શકીએ. જય હિન્દ, જય ભારત.